વંદે ગુજરાત નમસ્કાર અબાઈ સેગના સ્ટુડિયોમાં આપ સર્વે ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર અને સ્વાગત ધોરણ દસ નો પાઠ અઢાર ભૂખથી ભૂંડી ભીખ પન્નાલાલ પટેલ દ્વારા લિખિત ભાગ બેમાં આજે આપણે ફરીવાર મળ્યા છીએ ભાગ એકની અંદર આપણે મિત્રો પન્નાલાલ પટેલનો પરિચય માનવીની ભવાઈ નવલકથા જે છે એનો પરિચય અને આપણા પાઠ્યપુસ્તકમાં જે નવલકથા ખંડ મૂકવામાં આવ્યો છે તેનો પરિચય આપણે લીધો અહીં આપણે આ પાઠ્યપુસ્તકની અંદર જે નવલકથા ખંડ છે એનું પઠન કરીશું વાંચન કરીશું અને તેના કેટલાક વ્યાકરણિક પાસાઓ વિશે ચર્ચા કરીશું મિત્રો તો ચાલો આજે આપણે નવલકથા ખંડ જે છે તેનું પઠન શરૂ કરીશું મિત્રો આશા હતી કે બાર બાર માસનો ગયેલો મે જેઠના પાછલા પંદરોમાં તો જરૂર આવશે પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વહતી વખતે એ વાતો લાંબી પડી ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો વનમાં અને ખેતરોમાં બજારમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મરદા જ મળદા ક્યાં બાળવા અને ક્યાં દાટવા પછી કાન સૂતક ને સરાવવાની તો વાત જ ક્યાં રહી પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા અનુભવતા હતા ખુશ થતા હતા ગણવા રહ્યા ન ન દેખવા અરે કાળુ સરખાને તો અદેખાઈ જ આવતી હતી રણછોડભાઈ ને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ભૂખમાંથી અરે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા આપણ કોણ જાણે ક્યાં લગી કરમમાં આ ભૂખે ટળવવાનું હશે પેલું અનાજ એ ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બીજું નહીં માગું શેઠ કરીને આણેલા બે મણ કોદરાય જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ કાકીજી સાસુ સાસુના ત્રણ છોકરા ભલી ને પોતાને આમ આઠ માણસોને કેટલા દિવસ ચાલે અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ ને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા કાળું એક બાજુ ખુશ થતો હતો તો બીજી બાજુ દુખી એટલો થયો આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે અષાઢના આભલા ઢોરઢાખર ને માનવી વિનાના પાધર પર પેલા ખેતરો જોઈ લ્યો દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું જ્યારે તાપતો અરે વૈશાખ જેઠના તડકાય આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે હતા પણ આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હા ના હા ના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા તો કઈને વળી સલાહ આપી આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે પથરાવે છે ને ધાન આલે છે જાઓ ત્યાં જો જીવવું હોય તો મિત્રો પાઠ્યપુસ્તકના આ પાનાની અંદર કેટલાક વ્યાકરણિક પાસા છે તે અંગે આપણે વિચારીએ તેમાં સૌથી પહેલાં રૂઢિપ્રયોગ વિશે વાત કરશું આ પાનામાં મેઘરાજાનું ઊંઘી જવું રૂઢિપ્રયોગ છે એનો અર્થ થાય છે વરસાદ ન વરસવો વાટો લાંબી પડવી તેનો અર્થ થાય વરસવા માટેનું વાતાવરણ ન હોવું મોતનો વરસાદ વરસી રહેવો પુષ્કળ માણસોના મૃત્યુ થવા રેલ પથરાવવી રેલવેના પાટા નખાવવા આ પાનામાં કેટલાક તળપદા શબ્દો પણ છે મે વરસાદ અમરિયા અમર કરમ નસીબ આણેલા લાવેલા પાધર ખુલ્લું મેદાન કેટલાક નવા શબ્દો પણ આ જ અંદર પણ છે અદેખાય ઈર્ષા ચોખ્ખા ચટ સ્વચ્છ ક્ષિતિજ જ્યાં આકાશ અને ધરતી દૂર મળતા દેખાય તે જગ્યા કોદરા એક ધાન અને અનાજ ડેગડીયા એક ગામનું નામ અલંકાર પણ છે અહીં આગળ ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે એ અલંકાર થાય છે રૂપક અલંકાર ત્યાર પછી આગળના પાના વિશે વાત કરીએ એનું પઠન કરીએ ડેગડિયા રહેલા માનવી અરે ધરાઈ ને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમેય હોય હા ભૂખ્યા ખેડૂતોનો નિશા સોપડ્યો ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી વરસાદ નહીં આવે વરસાદ નહીં આવે તો તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના ને આવશે તો આના આજ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે આપણ કઈ હળ હાંકવાના ઓછા છીએ ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું કિંમત પણ અડધી જ લીધી અડધો ભાગ ધર્મમાં રાખ્યો જોકે શરૂ શરૂમાં તો ધર્માદુ ખાનારા બહુ ઓછા નીકળ્યા પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી ભૂખે ટેકને ઠોકરે ચઢાવી કાળુ નહીં રાજુએ વિન્યો તમે તો કહેતા તાને કે આ કોઠારમાં આપણા ધાન છે રાજુ જ્યારે આપ કે છે ત્યારે તરત જવાબ આપે છે કાળુ તે આપણા જ છે ને તો પછી મહાજન આલે છે ને લેવું છે એમાં શરમશાની ગણે એને તો ખરીદ ને આપણા છે એટલે તો વધારે ઉલટાની શરમ આપણા ધાન ને તોય આપણે હાથ ધરવાનો ભીખ માંગવાની ડો હેંડો હેંડો એવું બધા બધું ગણ્યા વગર ઊઠો નકર હુંય નથી જવાની જવ તો જેને તમારા સોગન છે આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો પણ એક શરતે જો અહીં મિત્રો કાળું શરત આપે શરત મૂકે છે પણ એક શરતે હું તારી સાથે આવું તે ભલે બાકી હાથ તો નથી જ ધરવાનો અરે ગાંડી કાવની જો મિત્રો હજી અહીંયા રાજુને કહે છે અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પહેલાં હાડકાં ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું બોલ્યો અરે ગાંડી આ દોઢ પાસે ખીચડી જીવાડ છે એમ તું માને છે અરે બશે આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું આગળ થતાં ઉમેર્યું ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે આ તો પ્રથમીનો પલ્લો થવા બેઠો છે ભૂંડી નથી આપણ જીવવાના કે નથી જીવવાના માજને ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે ના ના રાજુ તું એકલી જા હું તો નથી જ આવવાનો ને એ થંભી ગયો દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણો હતા કોઈ કોઈ વાણિયામાં પણ હતા જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી ઘાચી અને સિપાઈ હારમાં શેરભેળ હતા પણ એ બધાયમાં ઝાઝો ભાગતો હતો ખેડૂત જ ને કાળુના પગ જાણે જડાઈ ગયા ભગવાનને તો રાખવો હશે તો મોખાના છોડા એ જ પણ મારી સાથે તો ચાલો રાજુ કહે છે અહીંયા જોજો મિત્રો કાળુ થંભી ગયો છે પણ રાજુ તાણ કરીને સમજાવીને કે છે પણ મારી સાથે તો ચાલો કે મને તમે ભૂખે મારી મારી નાખવી છે તમારા આ બે શાળાઓનો તો વિચાર કરો રાજુ કરગરતી હતી મિત્રો આ પાનાની અંદર પણ કેટલાક વ્યાકરણિક પાસા છે તેમાં સૌથી પહેલા છે રૂઢિપ્રયોગ એના અર્થ આપણે જોઈએ ધર્મમાં રાખવો વગર પૈસે મફતમાં રાખવો હાથ ન ધરવો એટલે માગવું નહીં ભૂખે ટેકને ઠોકરે ચઢાવી ભૂખને કારણે ટેક જેને આપણે પ્રતિજ્ઞા અથવા વ્રત કહીએ છીએ ન જાળવવી લોચો વાળીને પડવું ભૂખને લીધે તૂટ્યું વાળીને બેસવું પગ થંભી જવા પગ સ્થિર થઈ જવા ત્યારબાદ કેટલાક તળપદા શબ્દો છે જેના શિષ્ટ રૂપ આપણે જોઈએ ધાન અનાજ કેતાતા કહેતા હતા વિનવ્યો સમજાવ્યો હેન્ડો એટલે ચાલો પરથમીનો પલ્લો પૃથ્વીનો પ્રલય માજન મહાજન મોખાના છોડા એક જાતના છોડની છા જેને પાણીમાં ઓગાળીને પીવાથી ઘેન ચડે છે કેટલાક નવા શબ્દો છે મિત્રો જેના અર્થ આપણે જોઈએ ધરાઈને ખાવું ભર પેટ ખાવું આપણ કંઈ હળ હાંકવાના ઓછા છે હળ હાંકવાના નથી કતાર લાઈન અથવા હાર દરિદ્ર નારાયણ ગરીબ આંસુ વિહોણી આંસુ વગરની કરગરવું એટલે આજીજી કરવી અથવા તો વિનંતી કરવી ત્યારબાદ ના પાનામાં આપણે પઠન કરીએ મારે વાદે તમે શું કામ મરો અહીં કાળુ રાજુને કહે છે કે મારે વાદે તમે શું કામ મરો લે હેન્ડ અને વળી એને પગ ઉપાડ્યો પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી ઊંચા ઓટલા વાળી મંદિરની પસાળમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડા સફેદ ધોતિયું ને અંગરખું સોનેરી રાતી પાઘડી ને ગય દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે તો હવાલદાર પેલી કારતુસી બંદૂક સાથે ચારેય બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે આવનારાઓને છેલ્લે કાઢે છે લેનારને ચેતવણી આપે છે જો ભૂલ ચૂકે ફરીથી જો ભૂલ ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં ટોટો જ સમજી લેજે રાજુને પેલા છેડે પહોંચાડવા જતાં કાળુને આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવાય એમાં ઊભા હતા અરે નાની સરખી લૂટફાટ ને શરમ માનનારો ને ભાઈનું દૂધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો અરે રે ભૂખ જ ભૂંડી છે નહી નકર વુની આંખો ભીની થઈ આવી જ્યારે વિચારતો અનેક ઉઠતા હતા જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજા અને શેઠિયાઓ હાથ ધરતા ધરતા આવતા એના જ ધણીને આજે હાથ ધરવાનો ને તે એક દોઢ પાસેર ખીચડી માટે ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યું એ જીવવું પણ આવા વિચારવાળો એક કાળું જ નહોતો બીજા એ કેટલાક હતા જે અહીં ડોકાયા ન હતા શંકરદા અને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળું પાછો વળી ગયો સિપાહીએ ટોક્યો એ ઠુઠિયા ક્યાં જાય છે એમ તરત વહતો જવાબ કાળું આપે છે ક્યાં તે મારા મુકામ પર કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું પગ તો ચાલુ જ હતા તરત જ કે છે સાંભળતો નથી ઊભો રહેતો નથી એટલે તે સિપાહી તરત કે છે અરે ઉભો રે એ ઝરખ સુનતા નહીં એ કાળુ ઉભો રહી ગયો કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદુ પછી કેમ નથી ખાવું આ બધા લે છે ને તું કેમ ન લે મોટો લાટ થઈ ગયો એમ કાળુને તો આ જબરદસ્તી નવાઈ નહીં લાગી ને એ તંગ બન્યો લાટ હોત તો લે પણ કણબી છું એટલે નહી લઉ તું તૂટી જઈશ તોય નહીં લવી દેવો હોય તો ચાપી દો ટોટો આ ઊભો માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી કાઉ સામે ધરતીના ઝાયા સામે તાકી રહી ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને સિપાહી કંઈ ગરદાપાટું કરે તે પહેલાં તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યું અને પૂછ્યું કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો મિત્રો અહીં કેટલાક તળપદા શબ્દો છે તે આપણે જોઈએ વાદે લીધે અથવા કારણે નકર નહીતર મહારાજ મહારાજ ઠૂ આંગળા વગરનો કેટલાક નવા શબ્દો પણ છે એનો અર્થ પણ આપણે જોઈ લઈએ મિત્રો પરસાળ ઘરનો આગલો ભાગ કંગાળ એટલે ગરીબ મુકામ એટલે સરનામું લાટ મોટો સાહેબ રૂઢિપ્રયોગ પણ છે આ જ પાના ઉપર તે જોઈએ આપણે આંખ મીચાઈ જવી આશ્ચર્યચકિત થવું અંજાઈ જવું પગ ચાલુ હોવા સતત ચાલતા રહેવું ડોક ફેરવી રહેવું પાછળ વળીને જોવું તૂટી જવું એટલે મરી જવું આપણે જે આ પાઠ્યપુસ્તકની અંદર જે નવલકથા ખંડ છે તેને અનુરૂપ જ આ માનવીની ભવાય જે ગુજરાતી ફિલ્મ છે મિત્રો તેની અંદરથી એક સરસ મજાનો ટુકડો છે જે આ વિડીયોની અંદર આપણે નિહાળવાનો છે પણ આ વિડીયો જે લેવામાં આવેલો છે તેનો હેતુ માત્ર એજ્યુકેશન છે માત્ર આ ભણતર માટે તેનો ઉપયોગ કરેલો છે બીજો કોઈ જ હેતુ એમાં છે નથી માટે તે વિડીયો આપણે નિહાળીએ આ પાઠને લખતો આ વિડીયો

એ ભાઈ નેજો જી ચલો કેમ ભાઈ પટેલ તો આ પેટિયું કેમ નથી લેતો કેમ વિચારમાં પડી ગયો ભાઈ અરે કઈ જવાબ તો આપ મને શું કૌશિક અમારી મજત સામે છે અમે પેદા કરેલા પાણી લાવજો નાના ભાઈ હું જાણું છું જુવાન કે તને તારા ધાન માટે હાથ ફેલાતો શરમ આવે છે પણ ભાઈ અમને પણ આ સદાવ્રત ચલાવતા એટલી જ શરમ આવે છે સમસ્ત પૃથ્વી નું પાલન કરનાર તે કેવી રીતે પાડવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જો મારી સામુ છો આપણે બધા જ કુદરત આગળ લાચાર છીએ

તમને આપ્યું છે આમાં કોઈ ઉપકાર નથી કોઈ ધર્માદો નથી ચા ભાઈ તાર પાછું જા જય સ્વામિનારાયણ જોયું ને મિત્રો આ વિડીયોમાં જે પાઠ્યપુસ્તકમાં રહેલો નવલકથા ખંડ જે છે મિત્રો એ જ ભાગ આ માનવીની ભવાઈ ગુજરાતી ફિલ્મમાં જે દર્શાવેલો છે એ આપણે નિહાળ્યો કે શેઠનો કોમળ સ્વભાવ અને રાજુ જે સમજાવટથી કાળુને અહીં સુધી લઈ આવે છે તે બંને વચ્ચેના સંવાદો જે આપણે આ વિડિયોમાં નિહાળ્યા છે મિત્રો ત્યાર પછી આગળ આપણે પાઠ્યપુસ્તકનું વાંચન વધારીએ કાળું શો જવાબ આપે ને આપે તોય એના મનથી તો ખાતરી હતી કે આ તો આ લોકો એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કઈ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂક નાસવા માંડે ઊભી પૂછડીએ આવો વિચાર કરે છે કાળું ત્યાં સુંદરજી શેઠ વચ્ચે જ એ વિચારની વચ્ચે જ બોલી ઉઠે છે શા વિચારમાં પડી ગયો છે ભાઈ મને તો જવાબ તો આપ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં હૈયાને સુંવાળું સુંવાળું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ આંસુ જ ખરી પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કેતા હજી કેતા વાક્ય પૂરું કરે એ પહેલાં જ પણ હશે કહે તે પહેલાં તો ડુસ્કું નીકળી પડ્યું એ ધ્રુસકે એ ધ્રુસકે રડી ઉઠ્યું આવડા મોટા શેઠ મહાજનો નહીં ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બોલી બોલી ઉઠ્યો રડતો જોઈ આવો લાગ મળ્યો તો ને પાડી કહી નાખ્યું હાથ નતો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા અરે પેલા ફોજદારને દાજ ચઢી પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીક્કું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણે બધા લાચાર છીએ જો જો તું એકવાર મારી સામે જો કાવુએ ઊંચે જોયું તને એમ લાગતું હોય ક્યાં ધર્માદા છે હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓઠલા પર આવીને ઝાડું મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તક્યા માગીને અહીં પાથરી દેજે પછી તો બસ ને પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદા ખાઉં છું કાળુને પોતાના પહેલાં વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા શેઠની મોટાઈને માથે ચઢાવી એ આંખ વાટે વંદી રહ્યો મનમાં મનમાં કહેતોય હતો શેઠ હજો તો આવા મોટા ગજાના હજો શેઠે વળી કહ્યું તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે જે કે તારું છે સોરી તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી કાળું ડોકું હલાયું આ શાન માનવાના શબ્દો ન સૂચતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો લાઈનમાં જઈને ખડો થઈ ગયો અમારું છે ને અમારે લેવું છે મારું આમાં હશે તો પહેલાં વલ્લાવાળા ક્યારડાની મારી શાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી એ શાળના ચોખા ઓળખી કાઢું વીણી દેખાડું કોતો સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાઉ જાણે આંખમાં પાટો અને તે જાણે મરચા હતો પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી અરે મોઢા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોકો કાઉ ઉપરની દાઝ બીજા ઉપર ઉતારી રહ્યા પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે એ દોઢ પાસે ખિચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું આ તો આ તો બાહવાના બેહી બગડ્યા એના જેવો ખેલ થયો ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો અહીં કાળુનું મનોમંથન જોયું અને સુંદરજી શેઠના સુવાળા પન્ના દર્શન થયા તે તેના કેટલાક વ્યાકરણિક પાસાઓમાં સૌથી પહેલાં તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપણે જોઈએ નહીં નહીં તેથીસ તો એટલે લાગ મોકો ઓઠલો ઓટલો કે જે એટલે કહેજે હશેશ તો એટલે હશે જ ક્યારડા જેમાં પાણી ભરાઈ રહે તેવું ડાંગ કે શાખનું ખેતર કો તો કહો તો મોઢા મોઢ એટલે રૂબરૂ કેટલાક નવા શબ્દો છે જોઈએ લાચાર મજબૂર બાલીશ નાદાન શાળ છેડ્યા વગરના ચોખાના આખા દાણા ધોતિયાની ફડક ધોતિયાનો છેડો પાલનહાર ભરણ પોષણ કરનાર સમાસ પણ અહીં છે એ આપણે સદભાગ્ય તો કર્મધારી સમાસ અહીં બનશે કેટલાક રૂઢિપ્રયોગ પણ છે અહીં તેના અર્થ જોઈએ હાથ ધરવા રક્ષણ કરવા હાથ ઉગામવો મારવું અથવા તો મારઝૂડ કરવી આગ ભરી આંખો ક્રોધથી ધૂઆપૂઆ થતી આંખો ડૂસકું નીકળી જવું રડતા રડતા અવાજ રૂંધાવો ડોકું હલાવવું સંમતિ આપવી અથવા હા પાડવી બાવાના બે બગડવા જેવો ખેલ થવો તદ્દન પાયમાલ થઈ જવાય તેવી સ્થિતિ થઈ જવી ટેકો ખોવો એટલે આબરૂ ગુમાવવી જીવ ખોવો એટલે મૃત્યુ થવું અહીં કેટલાક અલંકાર પણ છે આપાનાની અંદર એ જોઈએ તો કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલીશ લાગવા માંડ્યા અહીં ઉત્પ્રેક્ષા અલંકાર બને છે બીજો અલંકાર કાળો જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો ઉત્પ્રેક્ષા અલંકાર અહીં પણ છે ત્યાર પછી આગળનું પાનું જેનું પઠન કરીએ કાળુની વાત ખોટી ન હતી અત્યાર સુધી તો પાશેર દોઢ પાશેર પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન મહત્વ મહત્વ હતું જ્યારે આ તો કાળુના જ શબ્દમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાછેર ખીચડી હજમ ને વાત જોતી ઉભેલી રાજુને કહ્યું રાજુ પેલા કેનારે કહ્યું જ સોરી રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કોણ કમાય કોની વતી આપણું તો કપાય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો રાજુ ચીડાઈ ઉઠી મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહ્યું ખબરદાર જો હવે આવો કશું બબડાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો તમારા દિલ સામે તો જુઓ તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો કાળુને તો રાજુની ગાળો મીઠી હતી જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો ડાકણ તો ભૂખ છે પણ પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે માનવીના કાળજાને ખોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી શિખામણ દીધી હા ભાઈ હા હેડ હવે એ બધો લવારો નહીં કરું આમ કહેતો કાવ વળી પાછો ગંભીર બન્યો બની જવાયું બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું ભૂખ શું તે ના હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો તો પણ એનાથી ભૂંડું આજ એક બીજું ભાળ્યું કાવુએ ધોતિયાની પેલી પોટલી ઉપરની નજર ઊંચકી રાજુ સામે માંડી આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું તને ખબર છે ભૂખથી ભૂંડી ભીખ છે ભૂખ તો હાડ માસ ગાળી નાખે છે પણ આ ભૂખ તો કાઉ જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો રાજુ ખરું કહું છું આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે નહીં નહીં યાદ રાખજે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસે તમે છાનામાંના ઘેર હેંડો ઘેર નકર પણ જો અહીં મિત્રો વાક્ય અધૂરું રહ્યું છે નકર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો શું કામ બધા ભેગા થઈને મારો જીવ છો કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા આના કરતા તો હું જ મરી ગઈ હોત તો રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો પછતા તો હોય તેમ લાચારવાજે કહ્યું સમ ખાઈને કહું છું રાજુ હવે હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો તો ને પુત્રની જેમ આગળ થઈ ગયો પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો કાળુ ન બોલવાના સોગન ખાધા હતા બાકી એનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જ થતું હતું કપડે લતે ને દેદારે તો બે હાલ હતા જ ને તેમાં આજ વળી પેટિયા લીધા હતા ભિખારીઓના ટો જ બરાબર ને કાવની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા મનમાં મનમાં કહી રહ્યો અડધો અષાડ ગયો તોય ના આવ્યો ત્યારે હવે ખાંડણીયામાં માથું ને ધીમો કેમ રામ આ દોઢ પાસે ખીચડી વળી શું કામ હવે તો ઝીકવા જ માંડ નહીં વેઠા નથી વેઠાતા રામ ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય માટે ઝીંકવા જ માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાવી પીડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય મિત્રો અહીં આ પાનામાં પણ કેટલાક વ્યાકરણિક પાસા છે તેમાં સૌથી પહેલાં છે કેટલાક રૂઢિપ્રયોગ તે જોઈએ કાળજાને ખોતરી ખાવું એટલે હૃદયને દુઃખ પહોંચાડવું હાડ માંસ ગાળી નાખવા શરીર તદ્દન નિર્બળ થઈ જવું તળપદા શબ્દોના રૂપ પણ છે અહીં તે પણ જોઈ લઈએ નકુર નક્કર દિલ શરીર ભાયું એટલે જોયું ગુમાન અભિમાન પછતા તો પશ્તાતો સોગન સોગંદ દેદાર દીદાર અથવા દેખાવ કેટલાક નવા શબ્દો છે તેનો અર્થ પણ જોઈ લઈએ હજમ પાચન લવારો બકવાસ હડસેલવું ધક્કો મારવો અસહ્ય સહન ન થઈ શકે તેવું ઝીકાઈ પડવો હારી જવો અલંકાર પણ છે અહીં તે પણ નજર કરી લઈએ આપણું તો કપાળે કાણું છે ને આ ખોબો એક કાણો નીકળ્યો અહીં યમક અલંકાર બને છે મિત્રો બીજું ભૂખથી એ ભૂંડી ભીખ છે અહીં બે અલંકાર છે એક વ્યતિરેક અલંકાર અને બીજો છે વર્ણ અનુપ્રાસ અલંકાર મિત્રો અહીં આપણે જોયું આ પાઠના અંત ભાગમાં આપણે એક નાની કસોટીના જવાબ આપીશું આ પ્રશ્નો ધ્યાનથી સાંભળશો અને તેના જવાબ તમારી નોંધપોથીમાં નોંધશો જો મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારી નોંધપોથીમાં નોંધવાના છે જે જવાબનું મૂલ્યાંકન તમારે જાતે જ કરવાનું રહેશે પ્રશ્નોના જવાબ પ્રશ્નોત્તરીના અંતે આપીશ તેની સાથે તમારે મૂલ્યાંકન કરવાનું રહેશે મિત્રો આ પાઠની અંદર આપણે જોયું રાજુ અને કાળુના સંવાદો જે રાજુ કાળુને હિંમત આપે છે અને સુંદરજી શેઠનો કોમળ હુંફાળો સ્વભાવ જરા પણ અભિમાન નહીં પોતે જે ધર્માદુ કરી રહ્યા છે તેના પર જરા પણ અભિમાન નહીં ખુલ્લા દિલથી આપવા તૈયાર છે હું કંઈક આપું છું એવું જરા પણ ગુમાન નથી એને અને આ બાજુ કાળુ જે પોતાની ખુમારી અને ખુદદારી એ આ પાઠની અંદર બતાવે છે જેને માટે ભીખ જે માગવી એ પણ એને માટે એક આકરું લાગે છે એને માટે ભૂખથી પણ ભૂંડું ભીખ ગણે છે કારણ કે એક કણબીનો દીકરો છે અને આ કણબીના દીકરા માટે સ્વાભાવિક છે કે જે બીજાને આપતો હોય બીજાને ધર્મ દુ કરતો હોય બીજાને જોવે એટલું આપતો હોય અને છતાં આજે એને માગવાનો વારો આવ્યો છે મિત્રો એટલે સ્વાભાવિક છે કે એને હૃદય જે છે એમાં દુઃખ તો લાગે જ ને તો ચાલો મિત્રો મેં તમને કહ્યું ને કે કેટલાક પ્રશ્નો તમને પૂછું છું તેના જવાબો તમારે તમારી નોંધપોથીમાં નોંધવાના છે બરાબર જોરથી બોલવાના નથી મિત્રો એટલું યાદ રાખજો નોંધપોથરીમાં નોંધવાના છે કારણ કે તમારી આજુબાજુ પણ કેટલાક વિદ્યાર્થી મિત્રો બેઠેલા છે એ પણ પોતાનું સ્વમૂલ્યાંકન કરતા હશે એટલે તો ચાલો પ્રશ્ન એક ભૂખથી ભૂંડી ભીખ પાઠના લેખકનું નામ જણાવો અ ઉમાશંકર જોશી બ પન્નાલાલ પટેલ ક નરસિંહ મહેતા અને ડ મોહનલાલ પટેલ પ્રશ્ન બે ભૂખથી ભૂંડી ભીખ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો નવલિકા બ એકાંકી ક નિબંધ ડ નવલકથા ખંડ પ્રશ્ન ત્રણ કાળુને રાજુનો ઠપકો કેવો લાગતો હતો અ ગુસ્સાથી ભરેલો હાંસીપાત્ર ક મીઠો ડ અપમાનજનક પ્રશ્ન ચાર આ વાક્ય કોણ બોલે છે જણાવો તમે તો કહેતા હતા કે આ કોઠારમાં આપણા ધાન છે અ રાજુ બ કાળું ક સુંદરજી શેઠ અને ડ સિપાહી પ્રશ્ન પાંચ આપણા પાઠ્યપુસ્તકમાં પન્નાલાલ પટેલની કઈ કૃતિ મૂકવામાં આવી છે અ ભૂખથી ભૂંડી ભીખ બ ગતિભંગ ક ભૂલી ગયા પછી કે ડ વતનથી વિદાય થતા પ્રશ્ન છ કાળું અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને ગણે છે અ ભૂખને બ ભયને ક ભ્રમને કે ડ ભીખને પ્રશ્ન સાત પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અ ક્ષિતિજ બ સંધ્યા ક મેઘધનુષ્ય કે ડ સંધિકાળ પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી બતાવો અ અષાઢ અષાઢ ક અષાઢ ડ અષાઢ પ્રશ્ન નવ ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો કયો અલંકાર છે બતાવો અ રૂપક બ ઉપમા ક ડ પ્રશ્ન દસ ભૂખથી ભૂંડી ભીખ છે કયો અલંકાર કયો અલંકાર છે બતાવો અ યમક બ રૂપક ક વ્યાજ સુતિ ડ પ્રાસ તો મિત્રો અહીં મેં દસ પ્રશ્નો પૂછ્યા છે તમને બરાબર તેના સરસ મજાના જવાબ પણ તમે સાચા નોંધ્યા હશે તો સ્વમૂલ્યાંકન માટે તૈયાર છો ને મિત્રો તો ચાલો આપણે સ્વમૂલ્યાંકન કરીએ હું અહીંથી તેના દસ દસ પ્રશ્નોના જવાબ બોલું છું બરાબર તો તમે તમારું સ્વમૂલ્યાંકન કરવા તૈયાર થઈ જાઓ મિત્રો અને બધાને જ આ દસે દસ પ્રશ્નોના પ્રશ્નોના ઉત્તર સાચા પડે એ માટે ઓલ ધ બેસ્ટ ચાલો પ્રશ્ન એક ભૂખથી ભૂંડી ભીખ પાઠના લેખકનું નામ જણાવો એને માટેનો જવાબ છે પન્નાલાલ પટેલ બ ત્યાર પછી પ્રશ્ન બીજો હતો મારો કે ભૂખથી ભૂંડી ભીખ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો એનો જવાબ છે નવલકથા ખંડ ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે મારો કે કાવને રાજુનો ઠપકો કેવો લાગતો હતો એનો જવાબ છે ક મીઠો ત્યાર પછી પ્રશ્ન ચાર આ વાક્ય કોણ બોલે છે જણાવો તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે અ રાજુ ત્યાર પછી પ્રશ્ન પાંચ આપણા આ પાઠ્યપુસ્તકમાં પન્નાલાલ પટેલની કઈ કૃતિ મૂકવામાં આવી છે એ મારો પ્રશ્ન હતો મિત્રો એનો જવાબ છે અ ભૂખથી ભૂંડી ભીખ ત્યાર પછી પ્રશ્ન છ કાળું અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને ગણે છે એનો જવાબ છે મિત્રો ડ ભીખને ત્યાર પછી પ્રશ્ન સાત પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અ ક્ષિતિજ પ્રશ્ન આઠ નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી બતાવો એમાં ચાર શબ્દો હતા બરાબર ને મિત્રો એમાં જે આ ફાળીયો શ જે છે ષટકોણનો શ જે છે એ સંધિ જે છે ક એ સાચું છે અષાઢ બરાબર પ્રશ્ન નવ ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો અલંકાર છે અ રૂપક અલંકાર ત્યાર પછી પ્રશ્ન ભૂખથી ભૂંડી ભીખ છે કયો અલંકાર છે બતાવો એમાં અનુપ્રાસ અલંકાર મિત્રો હવે તમને અહીં આ પ્રશ્નો જેને જેને પણ બધા સાચા પડ્યા એ બધા અભિનંદનને પાત્ર છે માટે અહીંથી હું તમને બધાને જ અભિનંદન આપું છું અને આગળ હંમેશા આવી પ્રગતિ કરો એવી શુભકામના પાઠવું છું પણ આ પાઠ આપણો પૂરો થાય એ પહેલાં એક નાનકડું એવું લેસન આપવા માગું છું એક સ્વાધ્યાય ગૃહકાર્ય આપવા માગું છું તમને કરશો ને મિત્રો હા તો તમારે આ પાઠ્ય પુસ્તકમાં જે આ નવલકથા ખંડ લેવામાં આવ્યો છે તે માનવીની ભવાઈમાંથી લેવામાં આવ્યો છે તો આ નવલકથા જરૂર બધાએ વાંચવી પણ આને માટે થોડોક સમય લાગે સ્વાભાવિક છે આપણે સાથે સાથે અભ્યાસ પણ કરીએ છીએ એટલે આપણે એની પણ તૈયારી કરવાની હોય આ તો જરૂર વાંચજો પણ એક બીજું પણ એક સજેશન કરવા માગું છું તમારે એક સ્વાધ્યાયના રૂપમાં કે તમારે આ જે ગુજરાતી ફિલ્મ બની છે માનવીની ભવાય એ ફિલ્મ માત્ર બે કલાક કે અઢી કલાકની ફિલ્મ છે એ જરૂર જોવી અને જો શક્ય તમારાથી ન બને તો હું તો આપણા ગુરુજનોને હું જરૂર કહીશ કે વિદ્યાર્થી મિત્રોને આ ફિલ્મ જો શક્ય બને તો આપણી શાળામાં બતાવો તો વિદ્યાર્થીઓને જો આ નવલકથા જો નહીં વાંચી હોય તો પણ એને આ પાઠ સરળતાથી સમજાઈ જશે મિત્રો મજા આવીને મિત્રો પાઠમાં તો ફરી મળીશું ઓલ ધ બેસ્ટ આભાર નમસ્કાર